ઝાંઝર અલક માલક કી આવિક્રે ગુજરાતી સુગમ ગીત કલાકાર સરોજ ગુંદાની પ્રાપ્તિ નમસ્કાર આકાશવાણી કાર્યક્રમ રજૂઆત શ્રી દેવાંગ ભટ્ટ શ્રોતા સુરત નિવાસી પિયુષ મહેતા ની ફરમાઇશ પર પ્રસારણ તારીખ 7 સપ્ટેમ્બર 2018 શ્રી ભગવતી કુમાર શર્માજી સાથે ના થોડા સંસ્મરણો સાથે હાલમાં થયેલા તેમના થયેલા અવસાન નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ રૂપે ઝાંઝર અલક માલક કી આવિક્રે ગુજરાતી સુગમ સંગીત કલાકાર સરોજ ગુંદાણી પ્રાપ્તિ નમસ્કાર આકાશવાણી કાર્યક્રમ પ્રસ્તુતિ શ્રી દેવાંગ ભટ્ટ પ્રસારણ દિનાંક 7 સપ્ટેમ્બર 2018 શ્રી ભગવતી કુમાર શર્માજી હે સાથ કી મેરી થોડી યાદો કે સાથ હાલ હી મેં હુએ ઉનકે દેહાંત પર ઉન્હે શ્રદ્ધાંજલિ રૂપ બાત કે સાથ આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો સમય થયો છે આપના મનપસંદ ફોન ઇન કાર્યક્રમ નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ નમસ્કાર આકાશવાણી નમસ્કાર આકાશવાણી નમસ્કાર આકાશવાણી નમસ્કાર પિયુષ મહેતા સુરત થી પિયુષભાઈ કેમ છો બસ મજામાં પિયુષભાઈ ઘણા બધા સમય પછી આપનો ફોન લાગ્યો હું કહી શકું બરાબર હા ગયો વખતે ગયા થોડે ટ્રાય કરે કલાક તો અચ્છા અચ્છા એવું થયું લાગ્યો કેવું છે વાતાવરણ સુરતમાં સુરતમાં તો હમણાં દુઃખદ ખબર આવ્યા ભગવતી કુમાર શર્મા જી ડોક્ટર ભગવતી કુમાર શર્મા સાહેબ બહુ જ પત્રકાર તરીકે આકાશવાણીના વક્તા તરીકે અને સાહિત્યકાર તરીકે જી એમની કવિતાઓ એમના નાટકો મૂર્ધન્ય સાહિત્યકાર જ એમને કહી શકાય એવા ભગવતી કુમાર શર્મા એમણે પ્રદાન કર્યું હતું જી બહુ મોટું પ્રદાન છે વિવેચનમાં પણ બહુ મોટું પ્રદાન હતું એમનું એક એવું નામ સુરતનું કે એમની ખોટ ક્યારેય પૂરી ના શકે એવું નામે બરાબર ને રેડિયોના અથંગ ચાહક અને સમાચારોમાં પણ એ રેડિયો પર આધાર ઘણા રહેતા હતા છેલ્લા કેટલા વખતથી એમનાથી વાંખડે કારણે વંચાતું નથી રેડિયોના સમાચાર પર આધાર રાખીને એમના લેખો એ ડિક્ટેટ કરાવતા હતા એમણે એક ગીત લખેલું તમને ખ્યાલ હશે જ કે અમે અધી વચ્ચે તણખલાના માણસ પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ આ એમણે એક સરસ કવિતા લખેલી ભગવતી કુમાર શર્માએ હે તો પિયુષભાઈ બોલો મારે જે સાંભળવું છે કે સરોજબેન ગુંદાણીનું ગાયેલું ઝાંઝર અલક મલક થી આવ્યું રે ઝાંઝર અલક મલક થી આવ્યું રે અને ભગવતીભાઈ સાથેના મારા થોડાક સંસ્મરણો છે ખરા તમે શેર કરશો તો ગમશે અમને ત્યારે વિવિધ ભારતી પર મારી કોઈ વાર ફરવા મારી એમની સાથે પહેલી મુલાકાત રેડિયોના પ્રોગ્રામ વિશે વાત કરવા બાબતે જ થઈ હતી એટલે મને જયારે કેવી રીતે યાદ આવતા કે રેડિયોનો જ વધારે મને શોખ છે બીજી બધી વસ્તુ કરતા અને ક્યારે પણ પછી મળે તો વાત કરવી એ સામેથી જ રેડિયોની કરતા બધાની સાથે ભલે સાહિત્યની કે ગમે તે વાત કરતા તો મારી સાથે પહેલી વાત રેડિયોની કરતા જી આપણે તમે જે વાત કરી છે તો આજે આકાશવાણીના માધ્યમથી નમસ્કાર આકાશવાણી કાર્યક્રમ દ્વારા એમને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ જરૂર તો પિયુષભાઈ તમારી પસંદગીનું સાંભળીએ ગીત Thank you.
પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા.